બાપુ તમે ક્યારના ચોપડી વાંચો છો અને કઈ બોલતા પણ નથી, શું વિચારમાં પડ્યા છો? ચોપડી તો ખાલી બાનું છે મારે વાંચવાનું. મને વિચાર તો ઈ આવે છે કે હવે તારી ઉંમર થઈ ગઈ છે, હવે મારે તને કંઈક લગ્ન કરાવીને કંઈક સાસરે તો વળાવી પડશે ને બાપુ. એમાં ચિંતા કરવાની શું જરૂર છે? ગણપતિના કામ ગણપતિ ઉકેલી જ નાખે છે, સમય આવશે એટલે બધું આપોઆપ ઠીક થઈ જશે. પણ તમે અત્યારથી શું કામ ચિંતા કરો છો? પણ એક બાપ છો એટલે ચિંતા તો થાય જ ને કે અને એમાં હું પાછો એકલો, અને તને તો ખબર છે કે તારી મમ્મી ગુજરી ગઈ પછી મેં જ તને પાળી પૂછીને મોટી કરી છે, અને હવે તું આમ એકાએક સાસરે વહી જાય અને હું એકલો થઈ જાય. પણ છતાંય એક બાપ છો એટલે મને ચિંતા થાય છે કે હું મારી દીકરીના હાથ જલ્દી પીળા કરી દઉં, અને એ ચિંતા જ મને પૂરી થાય છે. બાપુ કોણ કહે છે કે તમે એકલા થઈ જશો? જેની સાથે કોઈ ના હોય ને એની સાથે ઉપરવાળો હોય જ છે, એ હર હંમેશ તમારું ધ્યાન રાખશે. અને આમ પણ હું લગ્ન કરીને ક્યાં વિદેશમાં જવાની છું? અહીંયા જઈશ ને તો હું તમારી પાસે આંટો મારતી રહીશ. નહીં નહીં, એ તો ઉપરવાળો તો ધ્યાન રાખે જ છે ને, અને ઉપરવાળા જ આપણે તો ખાલી નિમિત્ત છીએ. તારા મમ્મી ગુજરી ગયા ત્યારે તું હાવ નાની હતી, અને ઉપરવાળાએ જ મને શક્તિ આપી તને મોટી કરવાની. હા, અને હવે એ જ ઉપરવાળો તમને શક્તિ આપશે એકલા રહેવાની. હા, એ તો બરાબર છે. હા, હવે હું વિચાર કરું છું કે મારા દોસ્તાર મતલબ મહેશભાઈ છે ને એને વાત કરું. શેના માટે? અરે તારી માટે કોઈ માંગવું તો લાવે ને એમ. એ મહેશે ઘણા સંબંધ કરાવ્યા છે, એટલે જો ત્યાં માંગું નાખું ને હું એને કહું ને કે એવું કંઈ હોય ને પાત્ર તો કંઈક ધ્યાનમાં રાખજે, તો એ કંઈક ધ્યાનમાં રાખે અને પછી તારી વેહવાળ કરવી અને પછી તારા લગ્ન કરી દઉં, એટલે હું મને જે એક ચિંતા છે એમાંથી મને તો મુક્તિ મળે. અને તૈયારી કરવી પડશે ને. હા બાપ, હવે મારા લગ્નની વાત છે એટલે જાજી તો કાંઈ સલાહ મારાથી ના અપાય, પણ તમને જે ઠીક લાગે ને એ તમે કરી શકો છો. હા તે સાર, વાલ હું અત્યારે જાઉં છું, મારા દોસ્ત સાર ભાઈ જાવ લે. ભલે સાર. અને ભાઈ ક્યાં ગયો? ભાઈ ગયો છે બહાર ક્યાંક, હમણાં જ આવશે. ઘણા દિવસે આવ્યા. જોડે મેં કીધું આજ જાવી ને મળતા જાવી તમને. એમ કેમ કઈ ચિંતામાં એમ લાગો છો? ચિંતામાં તો એવું છે, મારે તમને ઘણા દિવસથી વાત કરવી હતી પણ કાંઈ ભેગું થવાતું નહોતું, એટલે હું સ્પેશિયલ આવ્યો. બોલો ને. એમાં એવું છે કે મારા દીકરી રહે છે ને, કંઈક એવું પાત્ર હોય ને તો આપણે એવું ઠેકાણું ગોતવી છે. તમારા ધ્યાનમાં જો કંઈક એવું હોય ને તો કહેજો. મારા ધ્યાનમાં એક છોકરો છે, જો તમને ધ્યાનમાં આવે તો જો. હા તે જોઈ લેવી એમાં હું. અને છોકરો બધી રીતે સારો છે ને? એ હું આયા છે સુરતમાં જ છે. હવે એ તમે તમારી રીતે તપાસ કરીને જાણો, મને પછી બહુ તો ખબર ન, પણ કુટુંબ સારું છે. હા, દેહમાં જમીન ને બધું છે? હા બધું છે. ભણેલો છે ને? ભણેલો છે. ઠીક. હા, કેટલો ભણ્યો હોય કેટલી જમીન છે તો ખબર ન હોય, માણસો સારા છે ટૂંકમાં. હા બસ તમે ઓળખતા હો તો પછી મારે ક્યાં બીજું જોવાનું રહ્યું એમ. અને આ તો હું કોકને કેવી તો ખબર પડે, એટલે આપણે ઘણી વાર ભેગા થઈએ પણ મેં તમને વાત જ નથી કરી, એટલે તમને એમ હોય કે ક્યાં આપણે કેવું ને, એટલે મેં તમને વાત કરી એટલે તમારા ધ્યાનમાં કંઈક ઠેકાણું હતું એટલે તમે મને કીધું. નહીં છોકરો સારો છે તમારી રીતે જોણ કરો. હા તે વાંધો નહીં, હાલો ને. હું તો એ બોલો બોલો બીજું. બસ બીજું તો કાંઈ છે નહીં. હા બસ મારા છે ને એક દીકરી છે, અને એ દીકરીને હું ઘરે બારે કરું ને, એટલે મારી જે મારી ફરજ છે બાપ તરીકેની એ તો મારે પૂરી થઈ જાય. બરાબર છે. અને એ તો ઉપાધિ હોઈ જાય ને. હા એમ. અને દીકરી છે એટલે ઉપાધિ છે, સમજાય. અને છોકરો સારો છે, જોણ કરો, એકા બીજાના બાઈકમાં હોય તો થઈ જાય. ઠીક. હા 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 તો સારું. લ્યો તો આપણે જોવાનું ગોઠવી લ્યો ને થોડા દિવસમાં. હા કરો. હું મારી દીકરીને પૂછી જોઉં, કારણ કે એને મારે પૂછવું તો પડે જ ભાઈ તારો શું વિચાર છે, અને પછી એ કહે એ પ્રમાણે હું તમને જવાબ આપું. હા ભગવાનનું નામ લઈ જોણ કરો, ઠેકાણું સારું છે. ઠેક. હા હા તો સારું હાલજો. એને ઘરે બા કેટલા છે? મમ્મી પપ્પા છોકરાને મમ્મી પપ્પાને એવું કોઈ છે કે? હા બધું કુટુંબ તો છે જ. ઠેક.
નાની ઉંમર હોય ને એના મમ્મી પપ્પાની, છોકરો નાનો છે અને હારું છે. ઠીક હા છે હારું. હાલો તો તમે કેવરાવજો એ ભાઈ, હા હા વાંધો, અને હું તમને કેવરાવી, હા હું એને કહી દે અને તમે તારે તમે ફોન કરો. હા હારું હાલો એ આવજો ભાઈ ઘરે. આવો કે આટલો મોડો આવો, હું તો તમારે દેહમાં કેમ મોલત પોટ કેમ સારું છે કેમ આવતે તો પાવર નું સારું નગર. પેલા તમારે જો ને ડીઝલ હતા કે તમે તો, હા નહીં હવે મોટર નું મોટર આવી ગયો સપોર્ટ તો હારી છે. ઠીક હા કપા બાપા કેમ થાય આવતે સારું છે. તમારે એ તો વાંધો જ નહીં, ઘરનું રહ્યું બધું વાડી ને બધું કઠોળે ઘરનું અને સિંગ થાય ને એ તમારી પીલાવીને તમારે એ શુદ્ધ તેલ તો ખાવ વાળું એ તો ઘરનું તેલ. હા ઘરનું તેલ ખાવ. ઘઉં બહુ કેમ થાય આવતે થાય કે નહીં થાય જ ને. ઘઉં જમીન આમટી રહી એટલે વાવેતર તો હોય છે. ઘઉં તો આ વખતે કઈક જો વધારે થાય ને તો આપણે વેચાતા લેવા જ, કારણ કે ઘરના ઘઉં તો ખરા એમ. તે વાંધો નહીં બીજા પાક છે એટલે મોકલી હું બીજું. હા તે વાંધો નહીં, જે ભાવ હોય તમે તારે કહેજો. હા સેણાનું કેમ છે? સેણા બધું વાવેતર તો થોડું થોડું હોય જ. આ તમારે જમીન હારી ને એટલે બધું વાવેતર કરો સમજ્યા. જે કઈ થાય એ કહેજો. તુવેર નડદ ને બધું થાય તમારે. કઠોળ માતર હોય ઠીક. હા બેન તને એક ખુશ ખબર આપતી છે. લે તું સગાઈ કરે છે? બેન તું મજાક કર, મને સગાઈ તો પેલા તારી કરવાની છે. અને હું શું કહું? હા બોલ ને. મારો પગાર છે ને 2000 વધારી દીધો છે. અરે વાહ સરસ કહેવાય. લે તો તો હવે તું મને દર મહિને 2000 વાપરો આપીશ ને? અરે બેન 2000 હું તારે કદાચ આખો પગાર જોતો હોય ને તોય હું આપી દઈશ. ભાઈ આખા પગારનું મારે શું કરવાનું? આખો પગાર તું રાખજે, ખાલી મને 2000 વાપરવા આપજે ને. ભલે બેન. ને હું કહું બોલ. આ ગીતા છે ને એના હમણાં લગ્ન છે. ગીતા? આ મગન કાકાની. હે? હા પણ હું એમ વિચારતો હતો કે તમે બે તો હરખી છો ને. હા ઉલટા નહીં, મારા કરતા 6 મહિના નાની હશે. બરોબર. મને ત્યારે વિચાર આવ્યો હતો કે મારા બેન ને જલ્દી લગ્ન થઈ જાય થઈ સાસરીએ જાય. હા થઈ જશે. પપ્પા પણ લગ્નની ચિંતામાં પડ્યા છે અને તું પણ ચિંતા કર્યા કરે છે. થઈ જશે, થવાનું હશે ત્યારે. આમ પણ કિસ્મત ઉપરથી લખાયેલી જ હોય છે. હવે આપણે ગમે તેટલા દોડીએ તો શું ફાયદો? ભાઈ તું મને એમ કહેતો, તું ને પપ્પા કેટલા દિવસથી લગ્નની ચિંતામાં પડ્યા છો? શું તમને મારા રોટલા ભારે પડે છે એટલે તમે ઉતાવળ કરો છો ને? અરે બેન વાત એવી નથી. તો દીકરી ઉંમર લાયક થઈ જાય ને એટલે એને હાથ પીળા કરી જ દેવા પડે. અને દીકરી તો સાસરીએ જ શોભે ને, તો પપ્પાને મારા કરતાં વધારે ચિંતા હોય સમજી. મેં તો આજ આ વાત સાંભળી ગીતાની એટલે મેં તને પૂછ્યું. ભાઈ છોડે બધું, થવાનું હશે ને ત્યારે થઈ જશે. નસીબનું લખેલું છે ને એ થવાનું જ છે અને સમય સમયનું કામ કરે જ છે. તારે કામે ક્યારે જવાનું છે? હું તો જઈશ મારો ટાઈમ થાય ત્યારે, બસ થોડીક વાર પછી. બેન એક વાત કહું? બોલ ને. હા આપણા બા નથી પણ તું છો ને, તને યાદ બહુ નથી આવતી. હું વિચાર કરું છું કે જ્યારે તું સાસરે જઈશ ત્યારે અમારું શું થશે. હું સાસરે જઉં ને તો મને ભૂલવાની કોશિશ ક્યારેય ના કરતા, કારણ કે જે વ્યક્તિને ભૂલવાની કોશિશ કરીએ ને એ વધારે યાદ આવે. અને જે યાદ આવતું હોય ને એને યાદ કરી લેવાનું, શક્ય હોય તો વાત કરી લેવાની, શક્ય હોય તો મળવા જવાનું, અને જો શક્ય ના હોય ને તો ભગવાનની સામે હાથ જોડીને એના માટે સારી પ્રાર્થના કરવાની. બસ સાવ ઈઝી છે. ભલે બેન પણ આ દિવસો છે ને જે તું આપણી બે મસ્તી કરતા મજાક કરતા જે આ દિવસો છે ને એ બહુ યાદ આવશે અને ત્યારે રડું પણ આવશે. બેન બસ બસ
તું તો મને અત્યારે રડાવા પર બેઠો છે, ચાલ હવે તારે તો કઈ કામ નથી, હું મારું કામ પતાવી લઉં. કે ભગવાન, મારી બેન ગમે ત્યાં સાસરે જાય ને તો એને હંમેશા ખુશ રાખજે. જો બેટા, હમણાં છે ને તને બધા છોકરા વાળા જોવા આવવાના છે. હા પપ્પા. અને જો એને પસંદ તો પડી જાય ને, એટલે મને તો એમ થાય કે મારી છોકરીને હારામ હારું ઠેકાણું મળી ગયું. અને એ ઠેકાણું મને કહેતા હતા આપણા દોસ્તાર આપણા શાંતિભાઈ, એ કે ઠેકાણું બહુ સારું છે. જો એ લોકોને ગમી જાય ને તો કંઈ જ વાંધો નથી, તમારે મારી મરજી પૂછવાની જરૂર નથી, જેવું તમે કહેશો ને હું એવું જ કરીશ. નહીં નહીં, એવું નહીં હો, તારી મરજી તો પહેલાં. જો તને છોકરો પસંદ ન આવે, તું ઘર બહાર જોવા જાવ તો કાંઈ પસંદ ન આવે ને, તો તમે તારે બે ઝીઝક ના પડી દેજે. આપણે એવું જરૂર નથી કે તને પસંદ ન આવે કે આવે, તારે કરવાનું જેવું નથી. એવું કાંઈ જરૂરી થોડું છે કે મારે રહેવું છે ને, હા અરે તારે રહેવાનું છે. એવી વાત નથી, પણ આમ પણ ક્યાં ફળ છે તો ચાખીને લેવાય. જો નસીબમાં લખ્યું હશે ને તો સારું જ નીકળશે, અને જો કદાચ ભોગવવાનું હોય તો એ તો ભોગવવાનું જ છે, તો પછી ખોટી હા ના કરીને શું ફાયદો. નહીં એ બરાબર છે, જેવું નસીબમાં હોય તો ભોગવવું જ પડે, પણ આપણે તો એ ચેતતો નર સદા સુખી એમ કહેવાય છે ને, એવી રીતે આપણે જોવું તો પડે જ ને, બધી રીતે ચકાસીને જોઈને પછી આપણે સંબંધ કરવાનો. પછી એવું ન લાગવું જોઈએ કે આપણે પસ્તાણા, અને જો આપણે જોયા વગર સંબંધ કરી નાખીએ ને તો આપણને આખી જિંદગી વસવસો રહે કે ઓહો મેં કંઈ આમાં જોયું નહીં અને ઠેકાણામાં હું હાવ મારી જિંદગી બરબાદ થઈ ગઈ. એવું જોયું હોય ને તો આપણને એમ લાગે કે મેં બધી રીતે જોયું હતું પણ હવે જેવા મારા નસીબ, એમ કરીને આપણને એક દુઃખ સહન કરવાની શક્તિ મળે, એટલે જોવાનું છે. હા એ તમારી વાત સાચી છે, આવા તો દિયો લોકોને પછી જોયું જશે. જો એ લોકો આવી જાય ને, જો તું ધ્યાનમાં આવી જાય ને અને તારી મરજી હા હોય, એટલે મને એમ લાગે કે મને સુખનો ભંડાર મળી ગયો. હવે આવો સારું. ભાઈ, આ મારો મોટો દીકરો, આ નાની દીકરી. નાનપણથી એના પપ્પા નહોતા, બસ બંનેને મહેનત કરીને મોટા કર્યા છે, અને હવે મારો દીકરો ભણી રહ્યો છે અને સારી નોકરી એ મળી ગઈ છે. કેટલું ભણ્યા તમારા અભ્યાસ? હું BA ગ્રેજ્યુએટ છું. ભાઈ, તમારા કુટુંબમાં? મારે એક આ દીકરી છે અને દીકરો 12 ગયો છે, હમણાં આવે છે. હા, મેં આ લોકોને મોટા કર્યા મારી રીતે. છોકરા મોટા થઈ જાય, હા બસ, એટલે આપણને એમ થાય કે સારી લાઈન ના હોય ને સંસ્કારી હોય, એટલે આપણને એમ થાય બસ આનાથી જ મોટું સુખ કોઈ છે જ નહીં. અને બીજું આપણને જોઈએ પણ શું, બસ સંતાનો મોટા થઈ જાય અને પોતપોતાના જીવનમાં રચ્યા પછી થઈ જાય, પછી આપણને માવતરને શું જોઈએ. આ તમારી દીકરી કેટલું ભણી છે બેટા, બોલ ને. હું 12 ભણી છું, પછી મમ્મીના ગયા પછી ઘરની જવાબદારી હતી ને, એટલે સ્ટડી વચ્ચે જ છૂટી ગયું. કાંઈ વાંધો નહીં બેટા, દીકરીની જાતને તો બસ ખાલી લખતા વાંચતા આવડે ને, એટલે બસ થઈ ગયું. એ ઘરના સંસ્કાર જ એને આગળ લાવે, ભણતર તો ઠીક છે. થોડું ભણવું તો પડે હોય, એ જ કહું છું, અત્યારના સમય પ્રમાણે ભણવું પડે. હા, પણ હવે પરિસ્થિતિ એવી આવી હોય ને ન ભણાય તો આપણે શું કરી શકીએ? ના ના, ભણ એટલે ભણતર અને સંસ્કાર બેયનું મૂલ્ય છે અત્યારે. ખાલી ભણતર હોય અને સંસ્કાર ન હોય તો એ કામ નથી, તો એ જીવતરને ઝેર બનાવી દે. સાચી વાત છે તમારી. બેન, તમારે અહીંયા આ સિટીમાં મકાન તો ઘરનું જ છે ને? હા, મકાન ઘરનું છે. દેશમાં જમીન ને એવું કંઈ? હા, થોડીક જમીન છે, 15-1 વીઘા છે. બરાબર, હા સારું સારું. ને તમારે તો આ એક દીકરો ને એક દીકરી છે? હા. તો 15 વીઘા જમીન ને. નોકરી ક્યાં કરો? અહીંયા સિટીમાં જ કરું છું. ઠીક, હા, પ્રાઇવેટ કંપની છે એક. ઠીક, બરાબર. હા, જા મીરા, ઋત્વિકને આપણે ઘર બતાવી. હા જી, આવી છોકરા છોકરીને ધ્યાનમાં આવી જાય, એટલે આપણે તો બીજું શું જોવાનું હોય. હા સાચી વાત છે. થોડાક હીરા પૂરા કરીને જા.
એટલે થોડું મોડું છે. ઠીક ભાઈ, હીરામાં કામ કરે છે કા? હા, હીરામાં છે. મારે છે ને મીરાનું થઈ જાય ને પછી એક આની ઉપાધિ, સમજ્યા? આનું થઈ જાય એટલે હું હરિદ્વારની જાત્રા આવ્યો છું. શું વાત કરો છો! આજે મારે એવું જ છે, મારી દીકરાને થઈ જાય ને પછી ધીમે રહીને મારે આનું ગોતવું છે. હજી આ ભણે છે, ત્યાં ભણવાનું પૂરું થઈ જાય. પછી માવતરને તો ઈશ્ત ને, છોકરા પૌણી જાય, ઘરે બારે થઈ જાય અને સારી નોકરીએ ચડી જાય, પછી આપણે તો નિવૃત્ત જ હોય ને. અને બીજું કે હું એવું ઈચ્છું છું કે 6-12 મહિના ભાભી હારે રહી, પછી તો એને ક્યાં આવવા જવા મળે. એટલે પેલા મોટા દીકરાના કરવા છે, પછી 6-12 મહિનાનું ગોતશું, ત્યાં વરસ દાડો જેવું રહી ભાભી હારે. મને ખાસ કઈ શોખ નથી, બસ ઘર સંભાળવાનું, પપ્પાને સંભાળવાનું. મેં તો આટલું જ જોયું છે મારી લાઈફમાં, એટલે મોટા કઈ શોખ નથી. અને તમને? મને તો ઘણો શોખ છે, ફ્રેન્ડ સાથે ફરવા જવું, રાતનું નાઇટ આઉટ કરવું, શોપિંગ કરવી, મજા આવે. એ બધું તો મારા માટે નવાઈની વાત છે, કારણ કે હું તો ક્યારેય ઘરની બહાર ગઈ જ નથી. અને પાર્ટી, એ તો બહુ દૂરની વાત છે, મને તો ખબર પણ નથી કે પાર્ટી કેવી હોય. અત્યાર સુધી કેટલી બોરિંગ લાઈફ હશે તમારી. ના ના, બોરિંગ જેવું તો કંઈ નથી, પણ જેવી જેની આદત. કે એક વાત પૂછું? તમારા લાઈફને લઈને આગળના શું પ્લાન છે? આગળ તો ઘણા બધા પ્લાન છે. મેરેજ વિશે હું એટલો બધો સિરિયસ નથી, બટ મમ્મી કહે છે તો આવી ગયો. આગળ મારો પ્લાન છે કે હું બધી કન્ટ્રીઝ રીચ કરવા જાઉં, ત્યાં રીચિંગ કરીને ટ્રેકિંગનો પણ મને બહુ શોખ છે. આઈ થિંક મારે, આઈ એમ થિંકિંગ કે હું નેક્સ્ટ મંથમાં ટ્રેકિંગ કરવા માટે સ્પેન જાઉં. જોઉં છું શું થાય છે. તમારી મરજી નથી અને તમારા મમ્મી અહીંયા લઈને આવ્યા છે. જો તમારી મરજી ના હોય ને તો તમે ના પાડી શકો છો. ના, એવું કંઈ નથી, હું ના પાડી જ શકું છું, પણ આવી ગયો જોવા માટે મમ્મીનું પ્રેશર હતું એટલા માટે. પણ હવે જોઈએ મમ્મી શું કહે છે. મને છે ને સિટીમાં સહેજેય નથી ગમતું, એના કરતાં તો ગામડામાં વધારે મજા આવે. સવારનો વહેલો ઉગતો સૂરજ જોવાનું, ઠંડી એવી સવારની હવા અને ગામડાના માણસો. ખરેખર જો માણસ આવ્યો હોય ને તો ગામડામાં જ છે, સિટીમાં તો એવું કંઈ છે જ નહીં. સાચું કહું ને તો હું તમારી જેવી લાઈફ જીવતો તો ખરેખર બહુ જ બોર થઈ જાત. ગામડામાં તો યાર જેલમાં આવી ગયો એવું લાગે, બીજું કંઈ જ નહીં, બસ ગામડાનું રોજ રોજ એક જેવા દિવસ કે નવું જાણવા જ ન મળે, મજા આવતી હશે. ના ના, એવું કંઈ નથી, ગામડામાં પણ ઘણું જાણવા જેવું હોય છે, પણ એ તો આપણામાં છે ને કે આપણને શું પસંદ આવે ને શું નહીં. ઠીક છે, આમ જોવા જઈએ ને તો આપણા બંનેના વિચારો બહુ અલગ છે, પણ કંઈ વાંધો નહીં, હું એડજસ્ટ કરી લઈશ. ઠીક છે, મેં હજુ કે હા પાડી જ છે, બહાર જઈએ આપણે. આના અને મારા વિચાર તો ક્યારેય મળે એમ નથી, દેખીતા તો બહુ ઘમંડી હોય એવું લાગે છે, પણ શું થાય, જો પપ્પા હા પાડશે ને તો મારે હા પાડવી જ પડશે, કંઈ વાંધો નહીં, હું એડજસ્ટ કરી લઈશ. મીરા, હમણાં આવેલા લોકો જોઈને ગયા એટલે મેં તમને થોડોક વિચાર કરવાનો મોકો આપ્યો, અને મને તો એ ઠેકાણું બહુ ગમ્યું. છોકરો સારો છે, દેખાવડો છે અને માણસો સારા છે, એટલે મને લાગે છે કે આમ તો તારો સંબંધ ઘેરા જેવો ખરો. એમ તારો શું વિચાર છે? તમારો વિચાર હા હોય
તો પછી મને પૂછવાની ક્યાં જરૂર છે? નહીં નહીં, તારો વિચાર તો પહેલા જાણવો પડે, ભલે ગમે એટલું હાથ હોનાનું હોય તો એ શું છે, જો તારી ના હોય તો હું તમને તારે ના પાડી દઈ. ના ના, નાનાથી પાડવી, મને પણ ઠેકાણું ગમે જ છે. ઋત્વિકનો સ્વભાવ થોડો એવો તેજ લાગ્યો મને વાત ઉપરથી, પણ કંઈ વાંધો નહીં. હોય એ તો હવે બહાર રહેતા હોય અને અત્યારના કલ્ચર પ્રમાણે હોય થોડું ઘણું, એ તો હું એડજસ્ટ કરી લઈશ. પણ એમના મમ્મી અને બેનનો સ્વભાવ મને બહુ જ ગમ્યો, એ લોકો બહુ સારા છે. જો તને જરીકે આમ 10-20 લાગતું હોય ને, દહો ઉગણી એવું કંઈ લાગતું હોય તોય તમે તારે મને તું કહી દેજો, આપણે તને ના પાડી દેવું. બીજું ઠેકાણા ઠેકાણા ઘણા છે, એવું કંઈ નથી કે આ એક જ છે. ના ના, મને કંઈ જ વાંધો નથી. અને મારે ક્યાં ઋત્વિક જોડે 24 કલાક રહેવાનું હોય? રહેવાનું તો એમના મમ્મી અને બેન સાથે છે ને, તો એ લોકો તો બહુ જ સારા છે, એટલે હું એડજસ્ટ કરી લઈશ. પણ જિંદગી તો તારે એની રૂજગારે કાઢવાની છે ને. એ વાત તો તમારી સાચી છે, પણ જ્યારે બે લોકો બંધનમાં બંધાય છે ને, ત્યારે ફક્ત બે લોકો જ નહીં, બે પરિવાર પણ બંધનમાં બંધાય છે. અને મારે આગળ પાછળ બધાનો વિચાર કરવાનો છે, ખાલી મારો અને એમનો જ નહીં. ઠીક હા, મારી દીકરી કેટલી સમજણી અને ડાય અને સંસ્કારી છે, મને ખબર જ હતી કે તને આ ઠેકાણું પસંદ આવશે જ, તો હું એને હા પાડી દઉં ને. હા, તમે લોકોને હા પાડી દઉં. સારું. તમને શું ખબર કે કેટલા વાવ આવી છે અત્યારે મને? મનમાં દરિયામાં તો મોજા આવી રહ્યા છે કે શું થશે મારા ભવિષ્યનું. પણ હું તમારી ઉપર બોજ બનીને રહેવા નથી માંગતી ને, એટલે હવે મેં હા પાડી દીધી છે. પછી જેવી ઉપરવાળો ધારે ને એ જ ખરી.